રાંધણપુરમાં ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન નામના બેનર વડે તોડપાણી કરતી ટોળકી ઝડપાઈ છે. મીડિયાનું નામ બદનામ કરવા આવેલા લેભાગુ મીડિયા કંપની લોકોને બ્લેકમેલ કરી ઠગ ટોળકી હાલ રાંધણપુર, પાટણ, દિયોદર, બનાસકાંઠા જિલ્લામાં નહીં કેટલાક લોકોને ચૂનો લગાવ્યો છે. લોકોને ચૂનો લગાવનાર ટોળકી ઝડપાઈ ગઈ છે. રાંધણપુર ખાતે રહેલી સંસ્થાની હેડ ઓફિસ જયા સોની રહેવાસી થરા, મોસીન ચાંદખાન રહેવાસી રાંધણપુર વાળા ઘરેલુ હિંસાનો ભોગ બનેલ મહિલાઓના સંપર્ક કરી કેટલાક લોકોને પ્રેસના ફ્રોડ કાર્ડ બનાવી આપી ગરીબ અબન લોકો સાથે છેતરપિંડી, બળજબરી, બ્લેકમેલ કરી લોકો પાસેથી પૈસા પડાવતા કેટલાય લોકો ભોગ બન્યા છે. ત્યારે રાંધણપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા રાંધણપુર પોલીસ સક્રિય બની છે. રાંધણપુર પોલીસે ગુનો 11/1/2020 ના રોજ સોનલબેન ગણપતસિંહ રાજપૂતની ફરિયાદના આધારે બળજબરી પૂર્વક પૈસા કઢાવવા, ગોંધી રાખવા વિગેરે બાબતોમાં ફરિયાદ આધારે આરોપીઓ આ અગાઉના ગુનામાં પાટણ ખાતે સબજેલમાં હતા. જયા સોની, મોસીન ચાંદખાન અગાઉના ગુનામાં ફર્સ્ટ ગુના રજિસ્ટર, 174ના ગુનામાં પાટણ ખાતે સબજેલમાં મારામારી જુગાર ના ગુનામાં સંડોવાયેલા હતા. વધુ ગુનાના ભેદ ઉકેલ લાવવા રાંધણપુર પોલીસ દ્વારા તપાસ કરતા રાંધણપુરના કવિતાબેન પ્રમોદભાઈ, નીરજકુમાર ભગતભાઈ, લાલજીભાઈ સુરેન્દ્રસિંહ ઉર્ફે પ્રવીણ રધાજી, મયુર યશવંત ઠક્કર, નિલેશ જયેશ ઠાકોર તપાસ અર્ધે ફરિયાદી પાસે લાવતા આરોપીઓ ગુનામાં સંડોવાયેલા હોય પોલીસ દ્વારા રિમાન્ડ માટે હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ટીવીના સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે એ જ પાટણ, બનાસકાંઠા, દિયોદરના કંઈક કેટલાક લોકો સાથે છેતરપિંડી, બ્લેકમેલ કરી પૈસા પડાવતી ગેંગ ગીરો હાલ પકડાય છે. ત્યારે રાંધણપુર DYSP ના માર્ગદર્શન હેઠળ રાંધણપુર PI સોલંકી સાહેબ તથા PSI જાડેજા તપાસ હાલ તો ચલાવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા, પાટણ તથા બીજા જિલ્લામાં આ ટોળકીથી બીજા કેટલા નિર્દોષ લોકોને ભોગ બનાવ્યા છે, જેઓ પોલીસ સમક્ષ આવી આ ઠગ ટોળકીનો પર્દાફાશ કરે જેથી ગરીબ નિર્દોષ લોકોને ન્યાય મળશે. આરોપી જયા અને કવિતા જાણે લગ્નમાં કોઈ ફોટોશૂટ આપતા હોય એવા મૂળમાં જોવા મળે છે. આટલો મોટો ગુનો બનાવ છતાં મહિલાના ચહેરા પર શરમ કે પશ્ચાતાપનો કોઈ અણસાર જોવા મળતો નથી. પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 19-20 જેમાં IPC 364, 365, 384, 451 વગેરે જુદી જુદી કલમો મુજબ તારીખ 11/1/2020 રોજ ગુનો દાખલ થયેલો, જેમાં ફરિયાદી સોનલબેન ગણપતસિંહ રાજપૂતે ગુનો દાખલ કરાવેલો, જેમાં બળજબરીથી પૈસા કઢાવી રાખવા, ગોંધી રાખવા વગેરે ગુનાના આરોપીઓનું અગાઉના રાધનપુરના ફર્સ્ટ 174-19 ગુનામાં પાટણ ખાતે જેલમાં હતા. જયાબેન સોની અને મોહસિન ચાંદખાન તે બંનેઓને જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે મેળવવામાં આવેલા અને બાકીના આરોપીઓ કવિતાબેન પ્રમોદભાઈ, નીરજકુમાર ભરતભાઈ, લાલજીભાઈ સુરેન્દ્રસિંહ ઉર્ફે પ્રવીણસિંહ રકાજી, મયુર યશવંતભાઈ ને પણ અટક કરવામાં આવેલા. તેમાં એક આરોપી જયેશ ભાઈ છે, જે રોડા ગામના વતની છે, તેઓ હાલ અત્યારે જેલમાં છે. અને આ આરોપીઓએ અગાઉ પણ આ રીતે બળજબરીથી પૈસા કઢાવવા, મારામારી, જુગાર વગેરે ગુનાઓમાં અટક કરવામાં આવેલા છે અને અત્યારે તેઓને રિમાન્ડ ઉપર છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, રાંધણપુર.